નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકાઉન્ટ ભાગ 2 માં ચેપ્ટર 2 ડિબેન્ચરના હિસાબો ના પ્રશ્ન નંબર 8 સ્વાધ્યાય 4મી ફેશન લિમિટેડ ગણવા જઈ રહ્યા છીએ. રકમ વાંચીએ. 4મી ફેશન લિમિટેડે ડિબેન્ચર દીઠ રૂપિયા 200 ની મૂળ કિંમતના 10% 1,20,000 ડિબેન્ચર 10% પ્રીમિયમથી બહાર પાડ્યા. રકમ નીચે મુજબ ચૂકવવાની હતી. અરજી વખતે ₹100 પ્રીમિયમ સહિત અને બાકીની રકમ મંજૂરી વખતે. આ ડિબેન્ચર 7 વર્ષ પછી પરત કરવાના છે. કંપનીને 1,50,000 ડિબેન્ચરની અરજીઓ મળી, જેમાંથી પ્રમાણસર ફાળવણી દ્વારા 1,20,000 ડિબેન્ચર મંજૂર કર્યા. અરજી પરની વધારાની રકમ મંજૂરી ખાતે વહેંચવામાં આવશે. મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી રહી. અહીંયા તમે જોઈ શકો છો, 200 ની મૂળ કિંમતના 1,20,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે, 10% પ્રીમિયમથી બહાર પાડ્યા છે. એટલે કેટલા થશે? 200 અને 20 પ્રીમિયમ એટલે 220 થશે. અહીંયા અરજી વખતે 100 મંગાવેલા છે પ્રીમિયમ સહિત, એટલે અરજીમાં 20 રૂપિયા પ્રીમિયમ અને 80 રૂપિયા અરજી વખતે થશે, એટલે એ પણ આપણે ધ્યાન રાખવું પડશે. પ્લસ 1,50,000 ડિબેન્ચર આવ્યા છે અને આપણે મંજૂર કરવાના છે 1,20,000 ડિબેન્ચર, એટલે અરજી સમય કેટલા આવ્યા છે? 1,50,000 ડિબેન્ચર 100 લેખે આવેલા છે, એટલે 1,50,00,000 રૂપિયા તમારે ચૂકવવાના રહે. 1,50,00,000 રૂપિયા થાય. મંજૂર કેટલા કરવાના છે? 1,20,00,000 રૂપિયા મંજૂર કરવાના છે. આ 1,20,00,000 માંથી 96,00,000 છે એ ક્યાં જશે? 80 રૂપિયા લેખે ડિબેન્ચર ખાતે જશે, અને 24,00,000 રૂપિયા 20 લેખે જશે પ્રીમિયમ ખાતે જશે. પછી મંજૂરી વખતે કેટલા બાકી રહ્યા? તો કે 100 મંગાવેલા છે, 220 ટોટલ મંગાવવાના હતા, 100 મંગાવેલા છે એટલે 120 બાકી રહ્યા. 1,20,000 ડિબેન્ચર માંથી 120 લેખે તમારે કેટલા થશે? 1,44,00,000 રૂપિયા થશે. 30,00,000 તમને ક્યાં મળી ગયા છે? અહીંયા અગાઉથી મંજૂરીના મળી ગયા છે, એટલે મંજૂરી વખતે કેટલા થશે? 1,14,00,000 રૂપિયા થશે તમારે. અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા મંજૂરી વખતે નાણાં પરત કરતા નથી, પણ અરજી વખતે નાણાં પરત કરતા નથી, પણ વધારાના નાણાં મંજૂરી ખાતે લઈ જઈએ છીએ. આ પ્રમાણસર ફાળવણીનો દાખલો કહેવાય કે પ્રમાણસર ફાળવણી કરતા હોય જ્યારે, ત્યારે નાણાં પરત નહીં કરતા મંજૂરી ખાતે લઈ જવામાં આવે છે. હવે આપણે એમની આમ નોંધ લખીએ. પહેલી છે, પહેલી શું થાય? તો કે પૂરેપૂરા આવશે. કેટલા રૂપિયા? 1,50,00,000 રૂપિયા. એટલે પહેલી આમ નોંધ થશે, બેંક ખાતે ઉધાર રૂપિયા 1,50,00,000, તે 10% છે. 10% ડિબેન્ચર અરજી ખાતે જમા 1,50,00,000. બરાબર બાબત છે, થશે 1,50,000 ડિબેન્ચર પર ₹100 લેખે નાણા મળતા. હવે આપણે તો 1,20,000 જ મંજૂર કરવાના છે, એટલે 1,20,000 ડિબેન્ચર મંજૂર કરીએ 100 લેખે, એટલે 1,20,00,000 રૂપિયા આવે. એમાંથી 96,00,000 ક્યાં જશે? એ 10% ડિબેન્ચર ખાતે જાય, 20 રૂપિયા પ્રીમિયમ થાય, એટલે 24,00,000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે અને બાકીના મંજૂરી ખાતે જશે. એટલે આને આ રકમ તમે અહીંયા લ્યો કે 10% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, આ જ રકમ 1,50,00,000, તે 10% ડિબેન્ચર ખાતે કેટલી રકમ જશે? 80 લેખે.
એસી લેખે જશે એટલે 96 લાખ રૂપિયા જશે. પછી અના પ્રીમિયમ ખાતે કેટલા જશે? તો પ્રીમિયમ ખાતે જશે 24 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જશે 24 લાખ. હવે કેટલા વેચ્યા? 30 લાખ. કોના ખાતે જશે? તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે. પ્રમાણસર ફાળવણી છે માટે 30 લાખ રૂપિયા ડિબેન્ચર મંજૂરી ખાતે જશે. એની બાબત જે થશે ડિબેન્ચર અરજીના તથા પ્રીમિયમના અને પ્રીમિયમના નાણાં તથા વધારાના નાણાં મંજૂરી ખાતે લઈ જતા. ત્રીજું, મંજૂરી વખતે હવે કેટલા મળશે? 1,44,00,000 મંગાવશે એટલે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર ઉપર લખેલા છે 1,44,00,000. તે 10% ડિબેન્ચર ખાતે 1,44,00,000. બાબત જે 1,20,000 ડિબેન્ચર પર 120 લેખે નાણાં મંગાવતા છેલ્લે ચોથી આમનું થશે. બેંક ખાતે કેટલી રકમ આવશે? ઉધાર કેટલી આવશે? 1,14,00,000. શા માટે? 30 લાખ તો અગાઉથી આપણને મળી ગયા છે એટલે 1,14,00,000. તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 1,14,00,000. બાબત જે થશે મંજૂરીની રકમ મળી. મિત્રો, અહીંયા પ્રમાણસર ફાળવણી હોવાથી અરજી વખતે મળેલા નાણાં આપણે મંજૂરી વખતે લઈ ગયા છીએ અને મંજૂરી વખતે એટલી રકમ ઓછી મળે છે આપણને, એ આપણે બેંક ખાતે લખવાની છે. દાખલો પૂછાય એવો છે, સારો દાખલો છે. અસ્તુ.